ગુજરાત વાસ્યો માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાતના મતે ચોવીસ થી ચાર જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જ્યારે રાજ્યમાં આઠ થી પંદર જૂન વચ્ચે ચોમાસુ વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે તો જુનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે કચ્છ જિલ્લાના ભાગમાં પણ સારો વરસાદ પડશે હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ રહેવાની વાત અંબાલાલે કરી દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે આ વરસાદ તો લગભગ પૂર્વ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદની વ્યાચણી અંગે જોઈએ તો લગભગ આઠસો અડસઠ મિલિમીટરથી નવસો મિલીમીટર જેવી વરસાદની વ્યવસ્થા થઈ શકે દેશના ભાગોમાં ગુજરાતના ભાગોમાં જોઈએ તો લગભગ દરિયાકાંઠા સૌરાષ્ટ્રના ભાગોમાં ચુમ્માલીસે પિસ્તાળીસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે વલસાડ આહવા ડાંગોમાં લગભગ એસી એસી એશી ઇંચ જેવો સિત્તેર થી એસી જેવો વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના સુરતના ભાગોમાં પણ લગભગ ત્રિસ્તાલીસ થી પચાસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે તે ભાગોમાં પણ લગભગ બાર ઇંચથી પંદર ઇંચથી માર્ગ કોઈ કોઈ ભાગમાં પચીસ ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ લગભગ પચીસ ઇંચ ત્રીસ ઇંચના કોઈ કોઈ ભાગમાં પાંત્રીંચ જેવું રહેવાની શક્યતા રહે છે બનાસકાંઠાના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ પાંત્રી ઇંચ કે તેથી વધુ રહેવાની શક્યતા રહે છે વરસાદનું પ્રમાણ છેક ઓક્ટોબર સુધીની ગણતરી ધ્યાનમાં લેવાની ધ્યાનમાં લઈ છે ગુજરાતમાં સરેરાશ વરસાદ જોવા જઈએ તો લગભગ પાંત્રીસ ત્રીસથી થી પાંત્રીસ ઇંચ વચ્ચે રહી શકવાની શક્યતા રહેશે પરંતુ વરસાદની નક્કી શરૂઆતમાં અલગ અલગ ભૂભાગમાં અલગ અલગ રહેશે કોઈ ભાગમાં વધુ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ લેવાની શક્યતા રહેશે જી ભારતીય ચોમાસા અંગે આ વખતે જોવા જઈએ તો લગભગ ચોમાસું સારું જવાની શક્યતા રહે પણ ઘણા પરિબળોનો અભ્યાસ કરવો જોઈએ દક્ષિણ ગોળામાં પ્રવર્તી સ્થિતિના કારણે લા નીનો તરફ ચોમાસું જતાં આ વખતે ચોમાસું એક પરિબળ જોઈએ તો સારું રહેવાની શક્યતા રહેશે પછી મીન માસ ગરમ રહેવાની શક્યતા રહેશે મારા ગસ્કર ટાપુમાંથી પણ જે પવનનો પૂર્વ આફ્રિકાથી છેક હિન્દીના ચીન સુધીના ભાગોમાં હવામાન સાનુકૂળ રહેશે પરંતુ આમ છતાં આ વખતનું ચોમાસામાં હાલ ઇસ્ટ ગરમી પડી રહી છે અને ક્યારેક ક્યારેક વાદળો આવી રહ્યા છે એટલે શરૂઆતનું ચોમાસું જે છે એ લગભગ ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અકડાવના ગરમી પછી જે પ્રીમોન્સ્યુમ એક્ટિવિટી શરૂ થાય ત્યારથી આઠથી ચૌદ કે પંદર જૂન વચ્ચે રાજ્યના ભાગમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને પ્રથમ ચોમાસું જે છે એમાં વરસાદની વ્યા અનિયમિત રહેવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અહર ડાંક ભારે વરસાદ પડશે જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીમાં અમરેલીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે શરૂઆતના ચોમાસામાં અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ વચ્ચે કાચરા નામની જીવાતા ક્યારે કોઈ કોઈ ભાગમાં વરસાદની બ્રેક લાગી જવાની શક્યતા રહે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતર વરસાદ પણ સારો રહેવાની શક્યતા રહેશે વરસાદ ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે પાછોતર વરસાદમાં દરિયા કિનારામાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે